વેલકમ ટુ ચેતુસ કિચન. આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ વઘારેલી ઇડલી. તો તમને એવું થશે કે વઘારેલી ઇડલી કઈ રીતે? તો ડાયરેક્ટ આપણે વઘારેલી જ ઇડલી આજે બનાવશું. તો આ તમે આગળ આપણો વિડીયો જોજો, આપણે વઘારેલી ઇડલી કઈ રીતે બનાવીએ છીએ. તમને ખૂબ મજા આવશે, ખાવાની મજા આવશે અને જોવાની પણ મજા આવશે કઈ રીતે ઝડપથી આપણે આ વઘારેલી ઇડલી આપણે બનાવીએ છીએ. તો એના માટે આપણે જે ઇડલીનો રવો હોય છે, એક કપ અહીંયા ઇડલીનો રવો લીધો છે અને અડધો કપ અહીંયા દહીં લીધું છે, એક ચમચી જેટલી ચણાની દાળ, એક ચમચી અડદની દાળ અને અહીંયા એક ઇંચ આદુનો ટુકડો આપણે ખમણી લીધો છે અને બે લીલા મરચાં આપણે ઝીણા ઝીણા સુધારી લીધા છે. અહીંયા 1/4 ટીસ્પૂન આપણે મીઠા સોડા, ખાવાનો જે ભજીયામાં સોડા ઉપયોગ કરીએ છીએ એ સોડાનો ઉપયોગ કરેલો છે. અહીંયા મીઠા લીમડાના પાન મેં સુધારી લીધા છે. બાકી મસાલિયાની અંદરથી જે મસાલાની જરૂર પડશે વઘાર કરવા માટે એ મસાલાનો ઉપયોગ કરશું. વઘાર માટે તેલ અને આપણે ઇડલી સ્ટેન્ડ વગર આપણે ઇડલી બનાવવાના છીએ તો અહીંયા આપણે ઢોકળિયાની વાટકીઓ લીધી છે, એની અંદર આપણે ઇડલી તૈયાર કરશું. તો ચાલો આપણે કઈ રીતે બનાવશું વઘારેલી ઇડલી તો આપણે શરૂઆત કરશું. તો આપણે ગેસ ઉપર પેન રાખી દીધી છે અને હવે આપણે એમાં તેલ ઉમેરશું, વઘાર પૂરતું તેલ ઉમેરશું આપણે. તેલને આપણે સરસ ગરમ થવા દેશું. અહીંયા આપણે અડધી ચમચી જેટલી રાઈ ઉમેરશું. અહીંયા આપણે એક ચમચી જેટલી ચણાની દાળ, એક ચમચી જેટલી અડદની દાળ, અહીંયા આદુ મરચા અને લીમડાના પાનને ઉમેરી દેશું. આ બધું સરસ સાતડી લેવાનું. તમને એમ થશે કે આ અડદની દાળ અને ચણાની દાળ કેમ આનો વઘાર કર્યો? તો આ આપણે વઘારેલી ઇડલી બનાવીએ છીએ તો આનો ટેસ્ટ બહુ મસ્ત એવો આવે છે. એટલે આપણે પહેલાં એનો વઘાર કર્યો, હવે એને સરસ સાતડી લેશું. અહીંયા આપણો દાળનો કલર ચેન્જ થઈ ગયો છે તો અહીંયા આપણે હવે રવાને શેકવાનો છે. આવી રીતે આપણે વઘારેલી ઇડલી તૈયાર કરવાના છીએ. હવે રવો આપણો ફૂલી જાય ને ત્યાં સુધી આપણાને શેકવાનો છે. માત્ર 2 મિનિટ આપણાને શેકશું, એકદમ ધીમા ગેસ ઉપર આપણાને શેકવાનો છે, એટલે કે સ્લો ગેસ ઉપર. અહીં આપણે રવો શેકીએ છીએ અને 2 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ગેસ બંધ કરી અને આપણે આ સરસ રવાને ઠંડો થવા દેશું. ઠંડો થાય પછી આપણે આનો બેટર તૈયાર કરશું. અહીં આપણો રવો એકદમ સરસ શેકાઈને ઠંડો થઈ ગયો છે તો હવે આપણે બેટર તૈયાર કરી લઈએ. અહીં આપણે 1 કપ રવો લીધો છે, એની સામે 1/2 કપ દહીં ઉમેરશું. એને પહેલાં આપણે મિક્સ કરી લઈશું. એક કપ રવો અને 1/2 કપ દહીં ઉમેરી અને મિક્સ સરસ કરી લીધું છે. હવે આપણે એની સામે 1/2 કપ જ પાણી ઉમેરશું. એને પણ સરસ આપણે મિક્સ કરશું. આપણે 1/2 કપ પાણી અને 1/2 કપ દહીં બધું આપણે ઉમેરી દીધું છે અને સરસ આપણે બેટર તૈયાર કરી લીધું છે. આપણે આ લીલા ધાણા છે એ ઉમેરી દઈશું, આપણે આમાં મિક્સ કરી દઈશું બેટરમાં. હવે આપણે આ બેટરને 10 મિનિટ રેસ્ટ થવા દઈશું.
અહીંયા આપણે બેટર રેસ્ટ થાય છે અને 10 મિનિટ થઈ ગઈ છે, આપણે હલાવી જોઈશું. અહીંયા હવે આપણે મીઠું ઉમેરી દઈશું સ્વાદ મુજબ. વન ફોર ટીસ્પૂન આપણે મીઠા સોડા ઉમેરશું, જરાક અમથું પાણી ઉમેરશું માથે, એટલે કે ચમચી જેટલું. સરસ આપણે બેટરમાં મિક્સ કરી દઈશું સોડા. આ જગ્યા ઉપર તમે ઇનોનો પણ ઉપયોગ કરી શકો, તો અહીંયા અડધું પાઉચ ઇનો ઉમેરી શકો તમે અહીંયા, પણ આપણે અહીંયા સોડાનો ઉપયોગ કરીએ છીએ આજે. આપણે ઢોકળિયાની વાટકીની અંદર તેલ લગાવી અને ચીકણી કરી લીધી છે, એટલે કે ગ્રીસ કરી લીધી છે, એટલે હવે આપણે આની અંદર બેટરને ઉમેરી દઈશું. આવી રીતે બેટર વાટકીની અંદર આપણે ભરી દેવાનું, તો બધી વાટકીને ભરી લેશું આપણે. બધી વાટકીમાં આપણે બેટર ભરી લીધું છે અને અહીંયા મેં આપણે 10 મિનિટ રેસ્ટ આપતું હતું, તો ધીમા ગેસ ઉપર આપણામાં પાણી ગરમ થવા રાખી દીધું હતું, તો અહીંયા ગરમ થઈ ગયું છે ઢોકળિયું. તો હવે બધી વાટકીને આપણે ઢોકળિયાની અંદર સેટ કરી દઈશું આવી રીતે. ને ઢોકળિયું બંધ કરીને આપણે 15 મિનિટ આને સ્ટીમ થવા દઈશું. તો આપણે ઇડલી સ્ટીમ થવા રાખી છે અને 15 મિનિટ થઈ ગઈ છે, ખોલીને આપણે જોઈ લઈશું. અહીંયા આપણે ચાકુથી ચેક કરીશું, આપણો ચાકુ એકદમ મસ્ત ઉકલીને આવે છે, તો આપણી ઇડલી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આને ઠંડી થવા દઈશું, પછી આપણે એને સર્વ કરી લઈશું. ઇડલીને આપણે વાટકીમાંથી કાઢી લઈશું આવી રીતે. તો આપણી એકદમ મસ્ત એવી ઇડલી સ્ટેન્ડ વગર પણ આપણી ઇડલી સરસ તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે સર્વિંગ પ્લેટની અંદર હવે સર્વ કરી લેશું. તો સવારની ભાગદોડની અંદર ફટાફટ નાસ્તો બની જાય, બાળકો માટે લંચ બોક્સમાં દેવા માટે વઘારેલી ઇડલી આપણી તૈયાર છે. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકોને દબાવતા ભૂલતા નહીં, અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી. તો આવજો.